નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. રાજ્યની ખાનગી લેબોમાં કોરોના ટેસ્ટિંગ 10 ગણા વધ્યા, 50% રિપોર્ટ પોઝિટિવ આવે છે. અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોએ ટ્રાફિક પોલીસને માર માર્યો. 5GB વિમાનને જોખમ, યુએસની એર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટો કેન્સલ, એલર્ટ જાહેર. માછીમારોને દરિયો ખેડવાની ના પડાઈ, ગુજરાતના વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ. ધોરણ 9-12 ની બીજી પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કરી મોટી જાહેરાત. એટ્રેસ શૂટિંગમાં જવા ઘરેથી નીકળી પછી 2 ટુકડામાં કોથરામાંથી મળી લાશ. 4 વર્ષના બાળકની પિતાને ધમકી, મને ઓનલાઈન સિરિયલ જોવા દો નહીં તો આપઘાત કરીશ. અમદાવાદમાં માતાએ 5 મહિનાના દીકરા સાથે નદીમાં ઝંપલાવી દીધું. સુરતના હીરાબાગમાં લક્ઝરી બસ સળગી ઉઠી, એકનું મોત, સામે આવ્યું આગનું કારણ. જોડિયાના હળિયાના નવા સરપંચે કારભાર સંભાળ્યો અને ઉપસરપંચની સર્વાનુમતે નિવૃત્ત કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરીને ખેતીના વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપનાર ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ દ્વારા એવોર્ડ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, DSP કચેરીના ફ્રન્ટલાઈન વર્કર માટે કોરોના વેક્સિન પ્રિકોશન 3જો ડોઝ લેતા અધિકારી કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કરના 1900ની સંખ્યા સાથે કુલ 3460ની પ્રિકોશન ડોઝનું વેક્સિનેશન. વલસાડ નવસારી MR એસોસિએશન દ્વારા તેમના પડતર માગણીઓ સાથે નેશનલ ફેડરેશનના એક દિવસીય હડતાલના સમર્થનમાં વલસાડ જિલ્લા લેબર અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું. ડુંગરપુરથી અસરવા પરત આવતી ડેમો ટ્રેન ઉપર રણાસન પાસે ગઈ રાત્રિએ પથ્થરમારો થયો. માગરોળ તાલુકાના સાગાવાડા ગામે ટ્રકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ઉપર જઈ રહેલા અનવરપુરાના 2 ઈસમોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમીરગઢ તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેન્દ્ર M સામીને કોરોના પોઝિટિવ આવતા ક્વોરન્ટાઇન કરાયા. દાહોદના મુવાડિયા ગામમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાતા અને ચાલુ નોકરી અને ચાલુ સભ્ય પદે ડેપ્યુટી સરપંચને સમર્થન આપતા ગામજનો દ્વારા વિરોધ, પરિસ્થિતિને જોઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.